થરાદ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ સભ્યો વિરોધ કરી વોકઆઉટ થતાં પાલિકામાં સન્નાટો છવાયો હતો. પાલિકામાં સામાન્ય સભા પ્રમુખ તથા ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને મળી હતી. પાલિકાના 14મા નાણાં પંચની ગ્રાન્ટ વાપરવા માટે અગાઉ ભાજપના 6 સદસ્યો દ્વારા લેખિતમાં માંગણી કરી હતી કે 14મા નાણાં પંચની ગ્રાન્ટ ક્યાં વાપરવી તેનો હિસાબ માંગ્યો હતો, જેમાં પ્રમુખ ચૂપ રહેતા પાલિકાના પ્રમુખ 71 લાખનું ચૂકવણું બારોબાર કરી જેની સામે ભાજપના સભ્યો વાંધો ઉઠાવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે 14મા નાણાં પંચની ગ્રાન્ટ ફેરફાર કરવા વીજ નિયમ મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લેવી પડે, પરંતુ નગરપાલિકાના પ્રમુખના અણધણ વહીવટના કારણે તેમણે મન ફાવે તેમ રીતે ગ્રાન્ટ વાપરી દેતા સભામાં હોબાળો થયો હતો અને 12 સભ્યો વોકઆઉટ થયા હતા. પાલિકાના વાહનો પ્રમુખ અંગત કામમાં વાપરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા. પાલિકામાં આવતી ગ્રાન્ટો વાપરવા માટે પાલિકાના સભ્યો કે કારોબારીને વિશ્વાસમાં લેવામાં આવતા નથી તેવા આક્ષેપ કરી પાલિકાના ઉપપ્રમુખ પાંચાભાઈ રબારી, પાલિકાના કારોબારી અધ્યક્ષ અર્જુનસિંહ વાઘેલા સહિત 12 સભ્યો વોકઆઉટ થતાં પાલિકામાં સન્નાટો છવાઈ ગયો હતો અને સામાન્ય સભાનો ફિયાસ્કો થયો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરાદ.